મહુવા તાલુકાના વાસ્કોઈ ગામના નેવણિયા ફળિયામાં આદિવાસીને ઝળહળતો અન્યાય હજુ પણ આદિવાસી પ્રજાને લૂંટવાના પ્રયાસ સરપંચ છોડતા નથી આપ જોઈ શકો છો વિડીયોમાં કે આદિવાસી પ્રજાના ઘરમાંથી સ્ટ્રીટ લાઇટ ચલાવાઈ રહી છે જે જેમના ઘરની સામે લગાવાય છે એમના ઘરના ડીજી વીસીએલના મીટરમાં લાઇટનું કનેક્શન આપવામાં આવ્યું છે જે પ્રશ્ન એ રહે છે કે હવે એનું લાઇટ બિલની જોગવાઈ માટે શું કરવામાં આવેલ છે એ માહિતી સરપંચ આપતા નથી અને વાંસના બાંબુના સહારે લાઇટ લગાવવામાં આવી છે જો રાત્રિ દરમિયાન લાઇટ પડી જાય તો કોઈ વ્યક્તિની ઈજા અથવા તો અકસ્માતને નોતરું આપી રહી છે પરંતુ તંત્ર ઊંઘમાં ભેંસ ચારે એવું નજરે પડી રહ્યું છે હવે આ લાઈટ લગાવી મને કેટલો ટાઈમ થયો મહિનક કેવાય મહિનક થયો આનું લાઇટ બિલ કોણ ભરે પોતે જ ભરે હોય બીજી હું થાય એટલે આ કનેક્શન તમારા મીટરમાંથી આપેલું છે હા મીટરમાંથી આ કોણ જોઈન્ટ કરી ગયેલું જયેશભાઈ જયેશભાઈ એટલે એ કંઈ પેલો અહીંયાનો વાયરમેન રાખેલો હતો હવે એ તો ખબર નહીં વાયરમેન મૂકેલા હોય એટલે એ આવ્યો ને ફિટ કરી ગયા એમ બરાબર છે હવે આવું જ રાત દિવસ ચાલુ રાખે તો એનું લાઇટ બિલ કોણ ચૂકવશે કંઈ તમે ચર્ચા થયેલી તમારી એ બાબતે ના એવી તો કંઈ નહીં અમારે માં આજે એટલે અમારે જ ભરવું પડે ને હા એ તો છે ને પણ આ કઈ સરપંચ જોડે તમારી વાત થયેલી આ બાબતે સરપંચ તો નહીં આવેલા પણ બે ભાઈ હતા ખરા બે ભાઈ હતા કેમેરામેન જીગર પટેલ સાથે ભાવેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ મહુવા